પહેલા વિભાગની અંદર તમે ગીત ગાઈ, બીજા વિભાગની અંદર તમે વાર્તા પણ સાંભળી, હવે ત્રીજા વિભાગની અંદર આપણે આગળનો અભ્યાસ મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, તમે વાર્તા તો સાંભળી જ હશે, હવે એ વાર્તાને આધારે આપણે થોડી વાતચીત કરીશું. પ્રશ્ન એક, વાર્તામાં શું બન્યું ત્યારે તમને સૌથી વધુ મજા આવી? ઉત્તર એક, જ્યારે ઈયળમાંથી પતંગિયું તૈયાર થઈને બહાર આવ્યો ત્યારે અમને સૌથી વધુ મજા આવી. તેવી જ રીતે આપણે પ્રશ્ન બે જોઈએ, તમને પિલ્લુની ચિંતા ક્યારે થઈ? ઉત્તર બે, પિલ્લુભાઈ સાંજ જણાયા કોશેટાનો રંગ ગાઢો થઈ ગયેલો અને તે ચૂપચાપ પડી રહેલો અને કોશેટો એકદમ કથણ થઈ ગયો ત્યારે અમને પિલ્લુની ચિંતા થઈ. પ્રશ્ન ત્રણ, દ્રીજ ઈવા ઈંડાવાળું પાંદડું ઘરમાં લાવ્યા ત્યારે તેમના મમ્મી પપ્પાએ તેમને શું કહ્યું હશે? ઉત્તર ત્રણ, મિત્રો આપણે વાર્તા તો સાંભળી, હવે આપણે એનો જવાબ એમ આપી શકીએ કે દ્રીજ અને ઈવા ઈંડાવાળું પાંદડું ઘરમાં લાવ્યા ત્યારે તેમના મમ્મી પપ્પાએ તેમને તેની પૂરી કાળજી લેવાનું કહ્યું હશે, તેને સલામત જગ્યાએ મૂકવા પણ કહ્યું હશે અને કૂણા પાંદડા ખાવા માટે આપવાનું પણ કહ્યું હશે. મિત્રો, તમારી પાસે પણ કોઈ પેટ હોય, કોઈ પ્રાણી કે કોઈ પક્ષી તમે પણ પાળતા હોય તો આપણે એની કાળજી કેવી રીતે લઈએ છીએ? તેવી જ રીતે દ્રીજ અને ઈવાના મમ્મી પપ્પાએ તેને એવી સલાહ આપી, એવું કહ્યું. પ્રશ્ન ચાર, તમારે ઈયળને સાચવવાનું થાય તો તમે તમારા ઘરમાં ખોખું ક્યાં મૂકો, કેમ? ઉત્તર ચાર, મિત્રો જો મારે ઈયળને સાચવવાનું થાય તો હું મારા ઘરમાં ખોખું એવી સલામત એટલે એવી વ્યવસ્થિત જગ્યાએ મૂકું જ્યાં હવાની પણ અવર જવર થઈ શકે, જ્યાં સૂર્યપ્રકાશ પણ આવી શકે અને કોઈ એ ઈયળને નુકસાન નહીં પહોંચાડી શકે અને એ શાંતિથી ત્યાં રહી શકે, તો હું એવી જગ્યાએ મૂકું. તમે કઈ રીતે મૂકશો, તમે ઈયળનું કેવી રીતે ધ્યાન રાખશો એ તમારે કહેવાનું છે. પ્રશ્ન પાંચ, ચાલી બતાવો. વિદ્યાર્થી મિત્રો, તમે ઈયળ, સાપ અને અળસિયાને ચાલતા જોયા જ હશે, ટીવીમાં પણ તમે એમને ચાલતા જોઈ શકો છો, તો તમારે ઈયળ, સાપ અને અળસિયાની જેમ ચાલીને બતાવવાનું છે. હવે આગળ પ્રશ્ન છ, પગ ગણો. હવે આ કોણ છે? કીડી. ખૂબ સરસ, તો હવે આપણે કીડીના પગ ગણીએ. એક, બે, પછી ત્રણ, ચાર, પાંચ અને છ. ખૂબ સરસ, આ કીડીના છ પગ છે. હવે મંકોડો, ચાલો તો પગ ગણીએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. પગની સંખ્યા છ થઈ. હવે આગળ વંદો. એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. કુલ સંખ્યા થઈ છ. વેરી ગુડ. હવે આગળ પતંગિયું, ચાલો ગણો તો. એક, બે, ત્રણ અને ચાર. ખૂબ સરસ, કુલ સંખ્યા ચાર. હવે આગળ કાન ખજૂરો. વિદ્યાર્થી મિત્રો, આ કાન ખજૂરાનું ચિત્ર છે, ચાલો તમારે બધાએ ગણવાનું છે અને મને કહેવાનું છે કે આ કાન ખજૂરાના કેટલા પગ થયા. ચાલો ગણો અને તમે જવાબ લખો. હવે આપણે આગળ વધીએ. તમારા નાક અને મો આગળ રૂમાલ રાખો. ચાલો વિદ્યાર્થી મિત્રો, રૂમાલ લઈ આવો ઝડપથી. આપેલું વાક્ય ખરું હોય તો ખાંસી ખાઓ અને ખોટું હોય તો છીંક ખાઓ. તમે બધાએ મારી સાથે ખરું વાક્ય હોય તો ખાંસી ખાવાની છે અને ખોટું વાક્ય હોય તો છીંક ખાવાની છે. ચાલો પહેલું વાક્ય,
પતંગિયાના ઈંડા લખોટી જેવડા હતા. આ વાક્ય સાચું છે કે ખોટું? ખોટું. ચાલો તો બધા છીખાવ. હા છી. અરે વાહ. બીજું વાક્ય, મીઠા લીમડા પર ઘણા બધા પતંગિયા હતા. આ વાક્ય સાચું છે કે ખોટું? સાચું. તો તમારે બધાએ મારી સાથે ખાંસી ખાવાની છે. ચાલો ખાંસી ખાઓ. ખૂબ સરસ. હવે ત્રીજું વાક્ય, પાંદડા ખાઈને ઈયળ પહેલવાન બની ગયેલી. આ વાક્ય સાચું છે. ચાલો ફરીથી ખાંસી ખાઓ. ચોથું વાક્ય, દ્રીજે કોશેટાને દબાવીને તપાસ્યો. આ વાક્ય ખોટું છે. ચાલો છીક ખાવ. હા છી. હવે પાંચમું વાક્ય, કોશેટામાંથી પતંગિયું બહાર આવ્યું. આ વાક્ય સાચું છે. ફરીથી આપણે ખાંસી ખાવી પડશે. ચાલો ખાંસી ખાવ. ખૂબ સરસ મિત્રો, વાર્તા આધારિત કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીએ. પ્રશ્ન એક, ઈવાને કયું પતંગિયું ખૂબ ગમી ગયું? ઉત્તર એક, ઈવાને મોટી પીળી પાંખોવાળું પતંગિયું ખૂબ ગમી ગયું. પ્રશ્ન બે, પાંદડા પર નાના નાના પીળા તબકા જેવું હતું, તે શું હતું? ઉત્તર બે, પાંદડા પર નાના નાના પીળા તબકા જેવું હતું, તે ઈંડા હતા. પ્રશ્ન ત્રણ, દ્રીજે કોનું નામ પિલ્લું પાડ્યું? ઉત્તર ત્રણ, દ્રીજે ઈયળનું નામ પિલ્લું પાડ્યું. પ્રશ્ન ચાર, તમે જોયેલા પક્ષીઓના નામ લખો, કોઈ પણ પાંચ. મિત્રો, તમે પક્ષીઓ તો જોયા જ હશે, હવે કોઈ પણ પાંચ મનગમતા પક્ષીઓના નામ તમારે લખવાના છે. પ્રશ્ન પાંચ, કોસે તો તૂટતા તેમાંથી શું બહાર આવ્યું? ઉત્તર પાંચ, કોસે તો તૂટતા તેમાંથી જીવડું એટલે કે પતંગિયું બહાર આવ્યું. હવે આપણે મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો. આ